નેત્રંગા છાસવા દિલ્હી માર્ગનું રિપેરિંગ વર્ક શરૂ થતા ખેડૂતો અને રાહદારોએ હાશકારો અનુભવ્યો હતો. ગત તારીખ 5 ઓક્ટોબરના રોજ માતીવીએ બિસ્માર માર્ગને અહેવાલ પ્રકાશિત કરતા તંત્ર જાગ્યું હતું. નેત્રંગ પ્રતિનિધિ જિગ્નેશભાઈએ રાજ્યમંત્રીના મંત્રી પૂર્ણેશ મોદીને સમાચારની લિંક મોકલી અવગત કરાવતા કામગીરી શરૂ કરાઈ હતી. નેત્રંગ તાલુકામાં આવેલ ચાસવદ ગામના દહેલી જવા માટેનો મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં હતો. રસ્તા પર ખાડા આવે છે કે પછી ખાડામાં રસ્તો એ સમજાતું ન હતું. અહીંના સ્થાનિક લોકોને પોતાનો પાક ખેતરમાંથી કાઢવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. આ રસ્તા ઉપર ઊંડા ઊંડા ખાડા પડી ગયા હતા, જેના કારણે આ રસ્તા ઉપર જનારા રાહદારીઓ અને ઘણી તકલીફ પડતી હતી. આ અંગે માટીવી દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરી લોકોની સમસ્યા અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી હતી અને આ અંગે અમારા પ્રતિનિધિ જિગ્નેશ વસાવા રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ લોકોની સમસ્યા અંગે અહેવાલ મોકલી અવગત કર્યા હતા, જેને લઈ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સંબંધિત વિભાગને ત્વરિત અસરથી કામગીરી કરતા તાકીદ કરી હતી અને છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી અધૂરી પડેલી કામગીરીની પુનઃ શરૂઆત કરાવી હતી. આ રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આ અંગે તેમના પીએમ દ્વારા પણ અમારા પ્રતિનિધિને જાણ કરી હતી. રાહદારીઓ અને ખેડૂતો દ્વારા મા ટીવી ચેનલને અભિનંદન આપ્યા હતા. મા ટીવી ચેનલને અભિનંદન આપતા રાહદારીઓએ જણાવતા કહ્યું હતું કે આ રસ્તો પાછલા 2 વર્ષ પછીથી ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. સાધનો પણ ચાલતા ન હતા, પરંતુ આ ચેનલના માધ્યમથી રસ્તો બનાવવાનું કાર્ય ચાલુ થયું તે બદલ ચેનલનો આભાર માનીએ છીએ, તેમ જણાવ્યું હતું. આપણા ભાઈ, આ રસ્તો પહેલાં 5 વર્ષથી બહુ ખરાબ હતો, ખાડા એવું બહુ જ હતું એટલે ગાડીઓ કંઈ ચાલતી નથી. ત્યાં હમણાં ન્યૂઝમાં આવ્યું હતું આ રસ્તાનું, 5 હમણાં ન્યૂઝવાળા આ રસ્તો બનાવવાનું પછી તમે ચાલુ કરી દો, રસ્તો નવો બનતો જાય છે. તો અમે આપણે ન્યૂઝવાળાનો આભાર માનીએ છીએ કે આટલું સહાયતા અમારા માટે કરી. ત્યાં સાધનવાળાને કંઈ